ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આપણે દૂધ અને દૂધની બનાવટો વિશે થોડી ચર્ચા કરીશું દૂધ એ સસ્તન પ્રાણીઓના મેમરી ગ્લેનમાંથી જરતું એક પ્રકારનું પ્રવાહી છે જે એના એ પ્રાણીઓના અવિક્સિત શિશુઓને પોષણ પૂરું પાડવા માટે એના બંધારણ જો જોવામાં આવે તો પ્રોટીન ફેટ્સ કાર્બોહાઈડ્રેટ ક્ષારો અને વિટામિન્સ અને એન્જાઈમ્સથી ભરપૂર હોય છે આ દરેક ઘટકો કલીલ સ્વરૂપે અથવા તો દ્રાવ્ય સ્વરૂપે એકબીજાનાથી છૂટા પાડી શકાય એ સ્વરૂપે આપણને જોવા મળે છે હીટ પ્રોસેસિંગ અથવા અર્થાત ગરમીથી દૂધની ગુણવત્તા ઉપર થત થતી અસર સમજવા માટે દૂધના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો આપણે સમજવા જરૂરી બને છે દૂધમાં ક્ષાર લેક્ટોઝ પાણી દ્રવ્ય વિટામિનો એની અંદર અને દ્રાવ્ય સ્વરૂપે રહેલા હોય છે જ્યારે પ્રોટીન અને એન્ઝાઇમ્સ કલીલ સ્વરૂપે હોય છે ખાસ કરીને પ્રોસેસ મિલ્ક પ્રોડક્ટ જેવા કે આપણે જોઈએ તો કન્ડેન્સ મિલ્ક છે મિલ્ક પાવડર છે ચીઝ અને કર્ડ્સ આ બધું જ દૂધની બનાવટોને અસર કરતું આપણને જોવા મળે છે આમ ભારતની અંદર ગાય અને ભેંસના દૂધનું પ્રમાણ વધારે વપરાય છે કેટલાક સ્થળોએ બકરીનું ઘેટાનું ઊંટનું દૂધ પણ વાપરવામાં આવે છે આમ દરેક પ્રાણીઓના દૂધની સંરચના તેના બચ્ચાના વૃદ્ધિના વેગને અનુસાર આપણને જોવા મળે છે એટલે કે વિવિધ પ્રાણીઓની દૂધની સંરચના આપણને જોવામાં આવે તો મોટે ભાગે ફેટનું પ્રમાણ ભેંસના દૂધની અંદર લગભગ આઠ ટકાની આસપાસ હોય છે ગાયના દૂધમાં ત્રણ પોઈન્ટ પાંચથી લઈને ચાર પોઈન્ટ પાંચ ટકાની આસપાસ હોય છે એટલે આ રીતે દૂધનું રાસાયણિક બંધારણ જો જોવામાં આવે તો મોટે ભાગે પ્રોટીન આવેલા હોય છે પ્રોટીનની અંદર માતાના દૂધની અંદર લેક્ટ્રોલ્બુમિન વિશેષ હોય છે અને કેસોની કેસિનનો જનનું પ્રમાણ ઓછું હોય છે જ્યારે ગાયના દૂધમાં કેસોની જનનું પ્રમાણ વધુ જોવા મળે છે ખાસ કરીને આપણે કેસિનનું પ્રમાણ સૌથી વધારે દૂધની અંદર હોય છે એટલે કે લગભગ ત્રણથી ત્રણ પોઈન્ટ પાંચ ટકાની આસપાસ રહેલું હોય છે કેસીન શુદ્ધ જળની અંદર ઓગળતું હોતું નથી દૂધમાં લીંબુનો રસ નાખવામાં આવે અથવા તો કોઈપણ પ્રકારનું એમ કહેવાય છે કે એસિડ નાખવામાં આવે તો એની અંદર અવક્ષેપણ થાય છે એટલે આ રીતે કેલ્શિયમની હાજરીથી રેનીન અતિ મહત્ત્વનું એન્ઝાઇમ્સ ગણવામાં આવે છે અને આમ રેનીન નામના જે એન્ઝાઇમ્સ હોય છે એના દ્વારા દૂધમાંથી ઘાટું દહીંની અંદર રૂપાંતર થતું આપણને જોવા મળે છે એટલે કે અને આવા રેનિનનું ઉત્પાદન પ્રોટિયોલાઇટિક એન્ઝાઇમ્સ છે અને એનું ઉત્પાદન વાછરડાના જઠરની અંદરથી એટલે કે પેટની દિવાલમાંથી કરવામાં આવે છે કેસિન ઉપરાંત દૂધની અંદર આલ્બ્યુમિન આવેલું હોય છે કે જે લેક્ટા આલ્બ્યુમિન સ્વરૂપે હોય છે મતલબ કે ઝીરો પોઈન્ટ ફાઇવ આસપાસ હોય છે ગ્લોબ્યુલિન એ ગ્લોબ્યુલિન સ્વરૂપે લગભગ ઝીરો પોઈન્ટ ઝીરો આસપાસ આવેલું હોય છે અને રેનિન દ્વારા જ્યારે કેસિનનું સંઘનન થાય છે ત્યારે દૂધમાંથી એક પ્રકારનું પ્રવાહી જેને વેહ કહેવામાં આવે છે એ છૂટું પડે છે અને આમ દૂધમાં અન્ય પ્રોટીન લેક્ટ્રોઝ પાણીમાં દ્રાવ્ય એવા વિટામિન અને મિનરલ્સ પણ એની અંદર આવેલા આપણને જોવા મળે છે એટલે આ રીતે દૂધને ગરમી આપતા આલ્બુમિનનું સંઘનન થાય છે જે તપેલીના તળિયે ચોટી જાય છે સાઈડમાં પણ ચોટી જાય છે અને આમ સાઇટ્રિક એસિડથી પનીર મેળવવામાં આવે છે અને એમાંથી ઘણી વખત એમ કહેવાય છે કે રેનિન અને પેપ્સીનથી ચીઝ પણ મેળવી શકાતું જોવા મળે છે અને આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા ડેવલપ થાય છે અને એને ડેવલપ થવાને કારણે દૂધના કેસીન ઉપર અસર કરી અને પછી દૂધમાંથી દહીં બનાવતું આપણે જોઈ શકીએ છીએ દૂધમાં ચરબી છે હવે જો ચરબી જોઈએ તો દૂધમાંની ચરબી હોય છે નાના નાના કણ સ્વરૂપે દૂધની અંદર છૂટી રહેલી હોય છે જ્યારે પણ દૂધને ગરમ કરવામાં આવે છે ત્યારે એ ઉપર આવે છે હલકી બને ઉપર આવે છે અને મલાઈ એકબીજાની સાથે એટલે ચરબીના કણો એકબીજાની સાથે ચોટી જાય છે અને પછી ઉપરના લેયરની અંદર મલાઈ સ્વરૂપે ભાજતા આપણને જોવા મળે છે આવી દૂધની ફેટ પચાવવી સહેલી છે અને લગભગ દૂધની અંદર આપણે જોઈએ તો ગાયના દૂધમાં ત્રણ પોઈન્ટ પાંચ ટકા જેટલી ફેટ ભેંસના દૂધમાં આઠ ટકા જેટલી ફેટ આવેલી આપણને જોવા મળે છે જ્યારે પણ દૂધમાંથી ફેટ કાઢી નાખવામાં આવે છે ત્યારે પણ એમ કહેવાય છે કે લગભગ ઝીરો પોઈન્ટ ફોર પર્સન્ટથી લઈને ટુ પર્સન્ટની આસપાસ તો ફેટ દૂધની અંદર બાકી રહી જતી આપણને જોવા મળે છે દૂધ વલોવીને ફેટ કાઢી લેવાની પદ્ધતિ આપણે ત્યાં વર્ષોથી જૂના સમયથી ચાલી આવે છે ચરબીનું ઉત્કલન બિંદુ ઘણું નીચું હોય છે દૂધની ચરબીનું આથી દૂધની ચરબીની વાસ આવતી આપણને જોવા મળે છે દૂધની ચરબી ચરબીની અંદર સિફેલિન હોય છે લેસિથિન હોય છે ફોસ્ફોલિફિટ કોલેસ્ટ્રોલ અને ચરબી દ્રાવ્ય વિટામિનો એની અંદર રહેલા જોવા મળે છે દૂધના પીળા રંગ માટે થઈ અને કેરોટીન જવાબદાર ગણવામાં આવે છે જ્યારે પનીર બનાવવામાં આવે છે ત્યારે એમાંથી વેળ છૂટું પડે છે તો એ વેળેનો કલર ગ્રીન કલર લીલા કલર જેવો આપણને લાગે છે ખાસ કરીને લે વિન એ લીલો કલર આપતો આપણને જોવા મળે છે એટલે કે આ રીતે જો જોઈએ તો ચરબી મેક્સિમમ ભેંસના દૂધની અંદર આવેલી આપણે જોઈ શકીએ છીએ કાર્બોહાઈડ્રેટ હવે દૂધની અંદર કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ કેટલું જોઈએ તો કાર્બોહાઈડ્રેટમાં મુખ્યત્વે ફક્ત એક દૂધની શર્કરા લેક્ટોઝ છે એ જ આવેલી હોય છે અને લેક્ટોઝ બીજે ક્યાંય ઓરિજિનલ સ્વરૂપમાં નથી હોતું ફક્ત દૂધમાંથી જ મળતું આપણને જોવા મળે છે એટલે કે લગભગ ચાર પોઈન્ટ ચાર ટકાથી લઈને ચાર પોઈન્ટ આઠ ટકાની આસપાસ લેક્ટોઝ મળે છે બીજી કોઈ જગ્યાએથી લેક્ટોઝ નથી હોતું દૂધને લાંબા સમય સુધી જો ગરમ કરવામાં ન આવે તો આ લેક્ટોઝને કારણે દૂધની અંદર ખટાશ આવતી જોવા મળે છે અને લેક્ટોબેસિલસ બેક્ટેરિયા લેક્ટોઝની ઉપર પ્રક્રિયા કરી અને પછી લેક્ટિક એસિડ બનાવે છે કે જે ખાટું હોય છે પરિણામે દૂધમાં ખટાશ આવવાને કારણે દૂધમાંથી દહીં બનતું આપણે જોઈ શકીએ છીએ લેક્ટોઝની આજુ લેક્ટોઝની એક ખૂબી છે કે આજુબાજુની જે કંઈ વાસ હોય છે એને ગ્રહણ કરી લે છે એટલે કે ડુંગળી લસણની વાસ હોય કે ગુલાબના ફૂલની વાસ હોય તો લેક્ટોઝ સુગર ગ્રહણ કરી લે છે પરિણામે દૂધની કોઈપણ પ્રકારની પ્રોડક્ટ બનાવવામાં આવે દાખલા તરીકે ખીર બનાવવામાં આવે કે રબડી બનાવવામાં આવે તો એવા સમયે આપણે ગુલાબની પાંદડીઓ નાખીએ છીએ કારણ કે અંદર રહેલી સુગર જે હોય છે એ એની જે સુગંધ હોય છે એ ગ્રહણ કરી લેતી આપણને જોવા મળે છે દૂધનું સંગનન થાય છે ત્યારે સુગર હોય છે એ વહેની અંદર જતી રહેતી જોવા મળે છે અને આમ ચીઝમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ નહીવત હોય છે એટલે કે સુગરની સરક એટલે કે શર્કરા હોતી નથી પરિણામે ચીઝ થોડું પણ ગળ્યું હોતું નથી લેક્ટેઝ દ્વારા લેક્ટોઝનું જ્યારે પાચન થાય છે ત્યારે ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ મળતું આપણને જોવા મળે છે હવે કહે છે દૂધમાંના જો ખનિજ ક્ષારો જોવામાં આવે તો દૂધમાં ક્ષારો સારા એવા પ્રમાણમાં હોય છે ખાસ કરીને કેલ્શિયમ ફોસ્ફરસના પ્રાપ્તિ સ્થાન માટે દૂધ સારું ઉત્તમ સ્ત્રોત ગણવામાં આવે છે આ ઉપરાંત દૂધનું પીએચ જોવા મળે તો સિક્સ પોઈન્ટ ફાઇવથી લઈને સિક્સ પોઈન્ટ સિક્સ જાળવી રાખવામાં પણ મદદ કરે છે દૂધમાં એ માત્ર ક્ષાર આયનની જ કમી આપણને જોવા મળે છે અને કેલ્શિયમના ક્ષાર ખાસ કરીને કેશિન કેલ્શિયમના ક્ષાર કલીલીય અવલંબન સ્વરૂપે રહેલા હોય છે કેલ્શિયમની હાજરીથી જ રેનીનની પ્રક્રિયામાં દૂધનું રૂપાંતર ઘટ દહીંની અંદર થતું આપણને જોવા મળે છે હવે જો દૂધમાં રહેલા વિટામિન વિશે જોઈએ તો દૂધમાં ચરબી દ્રાવ્ય વિટામિન ઘણા બધા આવેલા હોય છે પાણીમાં દ્રાવ્ય વિટામિન બી કોમ્પ્લેક્સ પણ એની અંદર આવેલા હોય છે નાયાસીન અને વિટામિન સી એકદમ જ નહીવત હોય છે જે સૂર્યપ્રકાશ અથવા તો ગરમી મળવાને લીધે નાશ થતા જોવા મળે છે દૂધમાં પ્રોટીન કલી સ્વરૂપે હોય છે ચરબી અને ચરબી દ્રાવ્ય વિટામિનો હિમલન સ્વરૂપે હોય છે ક્ષારો લેક્ટ્રોસુગર અને પાણી દ્રાવ્ય વિટામિનો સાચા દ્રાવણ સ્વરૂપે એટલે કે ટ્રુ સોલ્યુશન સ્વરૂપે આપણને જોવા મળે છે ચરબી દ્રાવ્ય વિટામિન ચરબીમાં ઓગળેલા હોય છે દૂધ વધારે ગરમ કરવામાં આવે તો ક્યારેક બ્રાઉન કલર થઈ જતો આપણને જોવા મળે છે જેને આપણે મિલાડ રિએક્શન પણ કહેવામાં આવે છે એટલે કે આમાં જો જોઈએ તો મોટે ભાગે ઉત્સેચકો દૂધની અંદર જો જોવામાં આવે તો ઘણા બધા ઉત્સેચકો ગાયના દૂધની અંદર રહેલા હોય છે જે ગરમીથી નાશ પામે છે પ્રોટીએઝ અમાઇલેઝ લેક્ટેઝ લાઈપેઝ ઓક્સિડેઝ ફોસ્ફોડાઇઝ અને પેરાઓક્સિડેઝ જેવા ઉત્સેચકો એની અંદર આવ આવેલા હોય છે જો ગરમ કરવામાં દૂધને ના આવે તો એમ કહે છે કે આ લાઇપેજ એક્ઝા એન્ઝાઇમ્સ મારફતે મોટાભાગે ખોરાશ આવતી આપણને જોવા મળે છે એટલે કે જેને હાઇડ્રોલિટિક રેન્સિડિટી પણ કહેવામાં આવે છે એટલે કે જો દૂધ નું પીએચ સિક્સ પોઈન્ટ સિક્સથી ફાઇવથી લઈને સિક્સ પોઈન્ટ સિક્સ સુધીનું હોય છે એટલે કે સ્લાઇટ દૂધ છે એ એસિડિક હોય છે અને જો ગરમ કરવામાં ન આવે તો બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને દૂધને બગાડી નાખે છે દૂધની ફ્લેવર કેવી હોય છે જો એ જોઈએ તો દૂધ ખાસ કરીને અમુક પ્રકારનું ઘાસ અથવા તો ખાદ્ય પદાર્થ જો ગાયના ખાવામાં આવી ગયું હોય તો એની વાસ એની અંદર બેસી જતી આપણને જોવા મળે છે અને આ રીતે એની ફ્લેવર નક્કી થતી આપણે જોઈ શકીએ છીએ હવે કહે છે કે દૂધ ઉપર ઘણી બધી પ્રોસેસ કરવામાં આવે છે એ દૂધની પ્રોસેસિંગ જો આપણે જોવામાં ફ્લુઈડ મિલ્ક ઉપર જે પ્રોસેસ કરવામાં આવે છે જોઈએ તો સૌથી પહેલું એમ કહેવાય છે કે પાશ્ચુરાઈઝેશન એટલે શું એટલે કે દૂધમાં રહેલા લાઇપેઝ અને બીજા ઉત્સેચકોને નિષ્ક્રિય કરવા માટે અને સૂક્ષ્મ જીવાણુઓને નાશ કરવા માટે થઈને ખાસ કરીને પાશ્ચુરાઈઝેશન કરવામાં આવે છે ક્ષય ડિપ્તેરિયા ટાઈફોઈડ જેવી બીમારીથી અમુક પ્રકારના બેક્ટેરિયા જે દૂધમાં રહેલા હોય છે એનો નાશ થઈ જતો આપણને જોવા મળે છે ઘણી વખત પ્રાણીઓને કોઈ કોઈપણ પ્રકારનો રોગ થયેલો હોય તો પણ એમ કહેવાય છે કે દૂધમાં એની અસર આપણને જોવા મળે છે દૂધમાંના પોષક તત્વોને ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે આ પદ્ધતિનો વિકાસ કરવામાં આવેલો હતો ખાસ કરીને આ મેથડ બે રીતે વેચવામાં આવે છે હોલ્ડિંગ મેથડ તરીકે અને ફ્લેશ મેથડ તરીકે દરેક કોર્પોરેશનમાં મળતું અથવા તો કોઓપરેટિવ સંસ્થાઓ દ્વારા મળતું જે દૂધ હોય છે એ હંમેશા પોશ્ચુરાઈઝ કરેલું જ આપણને જોવા મળે છે સ્ટરિલાઇઝ કરેલી સીલબંધ બોટલની અંદર જો આ પાશ્ચુરાઈઝ કરેલું મિલ્ક રાખવામાં આવે તો લગભગ આપણે બે કે ત્રણ દિવસ સુધી આ મિલ્કને સાચવી શકાતું આપણને જોવા મળે છે પછી બીજી મેથડ એની અંદર આવે છે પ્રોસેસની અંદર જોઈએ તો હોમોજીનાઇઝેશન હવે દૂધનું પાશ્ચુરાઈઝ કરેલા દૂધ ઉપર એમ કહેવાય છે ભૌતિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા મશીન મારફતે કરવામાં આવે છે એટલે કે હોમોજીનાઇઝેશનની અંદર શું થાય છે કે દૂધની અંદર રહેલા જે કંઈ ફેટના જે ગ્લોબ્યુલ્સ હોય છે એટલે કે એક માઇક્રોન વ્યાસ ધરાવતા નાના નાના ચરબીના કણોની અંદર એને વિભાજિત કરી નાખવામાં આવે છે ફેટના મોટા અણુઓને તોડી નાના અણુઓ બનાવવામાં આવે છે અને પછીથી આ નાના અણુઓ જે ફેટના હતા એની આજુબાજુ પ્રોટીનની રીંગ જામી જાય છે પરિણામે આ અણુઓ ફરીથી એકબીજા સાથે ચોટી જઈ મલાઈ બનાવી શકતા હોતા નથી અને આમ આ અણુ આખા દૂધની અંદર ફેલાયેલા રહે છે પરિણામે આવું દૂધ જાડું હોય છે સ્વાદમાં થોડું મીઠું લાગે છે અને દૂધ ખાસ કરીને રબડી બનાવવા માટે થઈને દૂધપાક બનાવવા માટે થઈને આવા દૂધનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે અડતાલીસ કલાક સુધી આવા દૂધને રાખી મૂકવામાં આવે તો પણ એના સરફેસ ઉપર એમ કહેવાય છે કે મલાઈ બાજતી હોતી નથી હવે કહે છે કે દૂધના ઘટકો ઉપર ગરમીની અસર જો ખાસ કરીને જોવામાં આવે તો પ્રોટીનને એના કેસિનની અસર જો આપણે જોઈએ તો ખાસ કરીને એનું અવક્ષેપણ થાય છે એટલે કે લેક્ટલબ્યુમિનનું ગરમી આપવાને કારણે લગભગ પ થી અડસઠ સેન્ટીગ્રેડ સુધી ગરમી આપવાથી દૂધના લેક્ટાર્બ્યુમીનનું અવક્ષેપન થાય છે તળિયે ચોટી જાય છે અને પછી એ ચોટેલા અવક્ષેપણ જે હોય છે એ દાહજ બેસાડતા આપણને જોવા મળે છે એટલે કે આવી દાહજ ન બેસે એટલે ઘણી વખત દૂધને ડબલ બ્રોયલર સિસ્ટમની અંદર ગરમ કરવામાં આવે છે જ્યારે દૂધને ઢાંક્યા વગર ગરમ કરવામાં આવે છે ત્યારે એની ઉપર એક પ્રકારનું તર મતલબ કે મલાઈનું પળ બાજે છે અને આ આ મલાઈ છે એ ખાસ કરીને મિલ્ક એટલે કે પ્રોટીન કેસીન ચરબી અને ક્ષારોયની બનેલી હોય છે અને એ દૂધનો ઉપરનો ભાગ ખાસ કરીને સુકાઈ જવાને લીધે થઈ અને તર બનતી આપણે જોવાય છે એસિડની અસર જો જોઈએ તો ખાદ્ય પદાર્થ કે એસિડ ઉમેરવામાં આવે તો કેસિન સોલ્ટ જેવા કે કેસિમ ક્લોરાઇડ અને કેસિન સલ્ફેટ બનતા આપણને જોવા મળે છે પરિણામ સ્વરૂપે દૂધનું સંઘનન થાય છે અને ક્રીમ ટોમેટો સૂપ બનાવતી વખતે વેજીટેબલના એસિડને કારણે કર્ડલિંગ થતું આપણે જોઈ શકીએ છીએ એટલે આ ઉપરાંત બેકિંગ સોડા જો નાખવામાં આવે તો પોષણ મૂલ્યને માઠી અસર પહોંચતી આપણે જોઈ શકીએ છીએ સૂપ અને કરલિંગ માં અટકાવવા માટે થઈને સ્ટાર્ચ માં વ્હાઈટ સોસ નો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે ઓકે થેન્ક યુ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી